નમસ્કાર, એફઆઈબી એ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 4 ભારતની સામાજિક સંસ્થાઓ 2 તેમાં આપણે યુનિટ 3 છે તે રાજ્ય સંસ્થા તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તેમાં રાજ્યનો અર્થ, તેના લક્ષણ, પછી તેનું સ્વરૂપ, રાજ્ય એટલે કે ભારતીય રાજ્યતંત્રનું સ્વરૂપ કેવું છે તે, ત્યારબાદ રાજ્યના કાર્ય અને કલ્યાણ રાજ્ય તરીકે રાજ્ય ભારત રાજ્યનો ખ્યાલ એટલે કલ્યાણ રાજ્યનો અર્થ અને તેની જ સાથે ભારત એક કલ્યાણ રાજ્ય તરીકે કઈ રીતે ઘોષિત કરવામાં આવ્યું છે, આટલા મુદ્દાઓની ચર્ચા આપણે લોકોએ કરી લીધી. હવે આ યુનિટનો સૌથી છેલ્લો મુદ્દો રાજ્યના અભ્યાસનો સમાજશાસ્ત્રીય અભિગમ, જે આ છેલ્લો મુદ્દો છે તેની ચર્ચા આજના આ વિડીયોમાં આપણે લોકો કરીશું. તો આજનો આપણો મુદ્દો છે રાજ્યના અભ્યાસનો જે સમાજશાસ્ત્રીય અભિગમ છે તે કઈ રીતના અપનાવવામાં આવ્યો છે તેના વિભિન્ન પાસાઓ. તો થોડીક પૂર્વભૂમિકા જોઈએ કે મેકાઈવર અને પેજ નામના જે વિદ્વાન છે તે રાજ્યના અભ્યાસ માટેનો સમાજશાસ્ત્રીય અભિગમ છે તે વર્ણવ્યો છે. આ સંદર્ભમાં અક્ષય કુમાર દેસાઈએ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ રાજ્યને સમજવા માટે કઈ કઈ બાબતોને લક્ષમાં લેવી આવશ્યક છે તેની સ્પષ્ટતા દ્વારા રાજ્યના અભ્યાસ માટેનો સમાજશાસ્ત્રીય અભિગમ સ્પષ્ટ કર્યો છે. તેમાં તેમણે રાજ્યનો અભ્યાસ સમાજશાસ્ત્ર માટે શા માટે કરે છે તે પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયત્ન કર્યો છે. એટલે જો તમે જુઓ છો કે તમે અત્યારે પેપર સમાજશાસ્ત્રનું ભણો છો તો એમાં રાજ્ય એવો ટોપિક શા માટે આપવામાં આવ્યો, તો સમાજશાસ્ત્ર છે તે આ પ્રશ્નનો ઉત્તર તમને લોકોને આપે છે અને એ ઉત્તર આપવા માટે અહીંયા કેટલાક મુદ્દાઓ તમારી સામે મૂકવામાં આવ્યા છે. રાજ્યના અભ્યાસના જે સમાજશાસ્ત્રીય અભિગમ છે તે અનુસાર રાજ્યને સમાજના મહામંડળ નામના વિશિષ્ટ જૂથ તરીકે ગણી રાજ્ય મહામંડળ તરીકે કઈ લાક્ષણિકતા ધરાવે છે અને સમાજના માળખા સાથે કયા પ્રકારના સંબંધો વિકસાવે છે તે સમજવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ અભિગમના વિભિન્ન પાસાઓ છે જે અહીંયા તમારી સામે મૂકવામાં આવ્યા છે. તેના પાસામાંનું પહેલું પાસું છે રાજ્ય એ સમાજ રચનાનો ભાગ છે. સમાજ રચનાના એક ભાગ તરીકે રાજ્ય કેટલીક ખાસિયતો ધરાવે છે અને વિભિન્ન જૂથો તથા સમગ્ર સમાજ સાથે કેટલાક સંબંધો પણ ધરાવે છે. આમ રાજ્ય સામાજિક વ્યવસ્થાના ભાગ તરીકે એક વિશિષ્ટ મહામંડળ તરીકે કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે અને કયા કયા કાર્યો કરે છે તે સમજવા ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે એના આ જે આપણે ચર્ચા કરી તેના ઉપરથી કહી શકીએ કે રાજ્ય છે તે સમાજ રચનાનો એક ભાગ છે. સમાજ રચનાના આમ તો જોવા જઈએ તો ઘણા બધા ભાગ છે અને એ ભાગોમાંનો એક ભાગ એટલે રાજ્ય. તો એનું બીજું જે પાસું આવે છે તે આવે છે રાજ્ય સાધનાત્મક અને ગૌણ હિતો સાધતું મહામંડળ છે. જોકે રાજ્ય એ જેટલું સાધનાત્મક હિતો સાધતું મહામંડળ છે તેટલું જ મૂલ્યો સાધતું પણ મહામંડળ છે. રાજ્ય કાયદા ઘડતું, કાયદાનું પાલન કરાવતું સાધનાત્મક મહામંડળ છે. મૂલ્યો તરફ તે તટસ્થ છે. તે વિવિધ અને વિવિક અને વિરોધી મૂલ્યો પ્રાપ્ત કરવાના માધ્યમ તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે. રાજ્યના કાયદાનો ઉપયોગ આદર્શો સ્થાપિત કરવા માટે પણ થઈ શકે છે. સાધનાત્મક મહામંડળ તરીકે રાજ્યની આ એક વિશિષ્ટતા છે જે પ્રાથમિક હિતોને વ્યક્ત થવામાં અને મર્યાદિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે બાબત રાજ્યના અભ્યાસમાં લક્ષમાં લેવી આવશ્યક ગણવામાં આવી છે. તો આ રીતના રાજ્ય છે તે સાધનાત્મક તો છે પણ તેની સાથે સાથે ગૌણ હિતો સાધતું મહામંડળ તરીકે પણ પ્રચલિત થયેલું જોવા મળે છે. ત્યારબાદ આવે છે રાજ્ય એ મંડળ છે, સમુદાય નથી. તે બાબત રાજ્યને સમજવા માટે ચાવીરૂપ છે. આ બાબત સ્પષ્ટ કરવા માટે મેકાઈવર અને પેજ નામના જે વિદ્વાન છે તે કહે છે રાજ્ય એ રાષ્ટ્ર નથી, રાજ્ય એ સમસ્ત સમાજ પણ નથી કે રાજ્ય કોઈ સમુદાય નથી. દાખલા તરીકે રાજ્યનો કાયદો સામાજિક નિયંત્રણના વિભિન્ન સાધનો પૈકીનું એક સાધન છે. કાયદા જીવનના બધા પાસાને નિયંત્રણમાં લાવતો નથી. જીવનના ઘણા પાસા એવા છે જે કાયદાને નિયંત્રણથી
નહીં પરંતુ ધર્મ નીતિ રિવાજ કે ફેશનના નિયંત્રણથી દોરાય છે. સમાજ જીવનના થોડાક પાસાને જ રાજ્યના કાયદાઓ સ્પર્શે છે. રાજ્યનો અભ્યાસ કરતી વખતે એ બાબત લક્ષમાં રાખવાની રહે કે રાજ્ય એ મંડળ છે અને તે સમુદાય કે સમાજ નથી. રાજ્ય અમુક નિશ્ચિત હિતો જ સાધ્ય કરવા પ્રયત્ન કરતું જૂથ છે, જ્યારે સમુદાય લગભગ બધા હિતોને સમાવતું સંગઠન છે. આ બાબત સમુદાય અને રાજ્ય બંને એક નથી તેનો પુરાવો આપે છે. સમુદાય રાજ્યને એક સાધન તરીકે ગણે છે. અમુક હિતો સાધવાનું સાધન સમુદાય રાજ્ય એ સમુદાયના અમુક હિતો સાધતું મંડળ છે. સમુદાયમાં સર્વ હિતો સમાયા હોય છે. રાજ્યને મર્યાદિત હિતો સાધવા માટે જ ઉપયોગમાં લેવાય છે. રાજ્યને સમજવામાં આ બાબત લક્ષમાં રાખવાની હોય છે કે રાજ્ય એક મર્યાદિત શું છે. રાજ્ય એ મંડળ છે પણ સમુદાય નથી, તે પણ તેનું એક પાસું આપણે ગણાવી શકીએ. ત્યારબાદ આવે છે રાજ્ય એક મર્યાદિત મંડળ છે, તો આ બાબત રાજ્યના અભ્યાસ નજર સમક્ષ રાખવી આવશ્યક છે. રાજ્ય મર્યાદિત હિતો સાધતું અને મર્યાદિત કાર્યો કરતા મંડળો પૈકીનું એક છે. રાજ્ય અમુક કાર્યો સારી રીતે કરી શકે, અમુક કાર્ય કરી ન શકે. અમુક ક્ષેત્રોનો તે વધુ સારી રીતના વિકાસ કરી શકે, પરંતુ તે સમુદાયને અમુક મર્યાદિત રીતના જ સહાયરૂપ થઈ શકે. કારણ કે સમુદાયના જે વિવિધ હિતો સાધતા વિવિધ મંડળો એકબીજાના પૂરક છે અને સમુદાય માટે તે બધા જરૂરી છે. વર્તમાન જટિલ સમાજોમાં રાજ્ય સમુદાયનું સ્થાન લઈ સર્વસંપૂર્ણ બની શકે નહીં. રાજ્યના કાર્યો મર્યાદિત જ રહેવા પામે છે. તેના કાર્યો વધતા જતા હોવા છતાં પણ તે સમાજ જીવનના સર્વ ક્ષેત્રોને પોતાના કાર્યપ્રદેશમાં સમાવી શકે નહીં. આ દ્રષ્ટિએ જોતાં રાજ્ય આખરે તો એક મર્યાદિત મંડળ છે. તે બાબત રાજ્યને સમજવામાં દ્રષ્ટિ સમક્ષ રાખવી આવશ્યક બની રહે છે. ત્યારબાદ આવે છે રાજ્ય જીવનના બાહ્ય પાસાઓનું નિયંત્રણ કરી શકે પરંતુ માનવીના મૂલ્યોને શ્રદ્ધાઓને સપનાઓને સાકાર કરવા માટે રચાયેલા મંડળોનું સ્થાન રાજ્ય કદી લઈ શકે નહીં કે જીવનના આંતરિક પાસાનું નિયંત્રણ કરી શકે નહીં. સમાજશાસ્ત્રી તરીકે આપણે રાજ્ય એક મર્યાદિત મંડળ છે એ મૂળભૂત સત્ય દ્રષ્ટિ સમક્ષ રાખવું જરૂરી છે. આ સત્ય ધ્યાનમાં રાખીશું તો સમાજશાસ્ત્રી તરીકે આપણે રાજ્ય અંગેની સાચી સમજ મેળવી શકીશું. અને છેલ્લું તેનું આવે છે મહામંડળ તરીકે રાજ્યની કેટલીક વિશેષતાઓ છે તે સમાજશાસ્ત્રી અભિગમથી અભ્યાસ કરવામાં લક્ષમાં રાખવી આવશ્યક છે. રાજ્ય બીજા મંડળોની સરખામણીમાં કેટલાક આગવા લક્ષણો ધરાવતું, કેટલાક વિશિષ્ટ સાધનો ધરાવતું અને વિશિષ્ટ સત્તાઓ ધરાવતું મહામંડળ છે. મહામંડળ તરીકે રાજ્યની કેટલીક વિશેષતાઓ આપણે બે મુદ્દાઓમાં ચર્ચી શકીએ. પહેલું છે હિંસક બળનો ઉપયોગ કરવાની સત્તા રાજ્યને જ હોય છે. દંડ કરવાનો, સજા કરવાનો, માનવી પર હિંસક બળ વાપરવાનો હક રાજ્ય ધરાવે છે. કાયદાને હિંસક બળનું પીઠબળ હોય છે. આ હિંસક બળ કાયદાનું બિનશરતી ફરજિયાત પાલન માંગે છે. કાયદાનું ઉલ્લંઘન કરનારને હિંસક બળના બધા જ સાધનોના ઉપયોગથી દંડ થાય છે. રાજ્યના ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતી પ્રત્યેક વ્યક્તિને કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. આમ રાજ્ય ફરજિયાત નિયંત્રણો વિકસાવે છે અને રાજ્યના ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં તે સર્વવ્યાપ્ત બને છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ રાજ્યની આ વિશિષ્ટતા સમજવી તે મહત્વનું છે. એ સમજાય તો જ રાજ્યની નિયંત્રણ કરવાની શક્તિ વિશે રાજ્ય કયા કાર્યો અપનાવી શકે એ અંગેની સમજ આવી શકે. આ સમજ બહુ જ આવશ્યક છે. રાજ્યનું આ ફરજિયાતપણાનું પાસું તેને બીજા મંડળોની સરખામણીમાં માનવીના હૃદયને આત્માને સ્પર્શવામાં ઓછું અસરકારક બનાવે છે. રાજ્ય વ્યક્તિના મનને જીતી શકતું નથી, એટલે રાજ્ય છે તે મહામંડળ તરીકે પણ સત્તાઓ છે તે ધરાવતું હોય છે. અને છેલ્લું છે રાજ્યના કાર્યો બદલાતા રહ્યા છે. ઘણી વખત રાજ્ય મુખ્યત્વે શોષણ કરતું, ઉપલા વર્ગના હાથ તરીકે નીચલા વર્ગને કચડતું મંડળ બની રહ્યાના ઇતિહાસમાં ઘણા દ્રષ્ટાંતો છે. પરંતુ જેમ જેમ નાગરિકતાની
ભૂમિકા વિકસવા માંડી તેમ તેમ રાજ્યએ ભક્ષકને બદલે રક્ષક તરીકેનું કાર્ય વિકસાવવા માંડ્યું. લોકોના જાનમાલનું રક્ષણ એ રાજ્યનું હંમેશા મુખ્ય કાર્ય બની રહેશે. આધુનિક યુગમાં રાજ્યનું કાર્ય વિસ્તરતું જાય છે. નાગરિકોને રક્ષણ આપવા ઉપરાંત નાગરિકોના કલ્યાણના કાર્યો પણ કરવા એ રાજ્યની ફરજ છે એમ મનાવવા લાગ્યું છે. રાજ્ય તેના વિવિધ કાર્યો દ્વારા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધમાં આવે છે, એટલે રાજ્ય અને સમાજ વચ્ચે કાર્યાત્મક સંબંધ રહેલો છે તેમ આપણે લોકો કહી શકીએ. તો આ થયા રાજ્યના અભ્યાસના સમાજશાસ્ત્રીય અભિગમો. તો આમાં આપણે જે મુદ્દાઓ જોયા તે રાજ્યનો અર્થ, તેના લક્ષણો, તેના કાર્યો, પછી રાજ્યના જે આપણે સ્વરૂપ છે તે, પછી કલ્યાણ રાજ્ય કઈ રીતના ઉપયોગી થાય છે, કલ્યાણ રાજ્યનો અર્થ, ભારત કઈ રીતના કલ્યાણ રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે તે, અને રાજ્યના અભ્યાસના સમાજશાસ્ત્રીય અભિગમો. તો આટલા મુદ્દાઓ આ રાજ્ય સંસ્થા યુનિટ 3માં તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો યુનિટ 4 જે મિલકત સંસ્થા છે તેની ચર્ચા સાથે મળીશું. તો આ યુનિટ આપણું અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.